હવે અહીંયા આપણે દશક લેશું એક દશક એટલે આપણે 10 લખીશું અને આ બે નો શું કરીશું સરવાળો તો 10 ને 2 કેટલા થાય 12 હવે 12 માંથી કેટલા કાઢવાના છે 7 તો 12 માંથી 7 કાઢીએ 1 2 તો 12 લીટા કરીશું ને આપણે 10 ને 2 12 તો 12 લીટા કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હવે માંથી કેટલા કાઢવાના 7 તો 1 2 3 4 5 6 ને 7 કાઢ્યા તો કેટલા આવ્યા 1 2 3 4 ને 5 તો 5 નો અહીંયા પાછળ મૂકી દેશું હવે અહીંયા 3 ની જગ્યાએ 2 થઈ ગયા તો 2 માંથી 2 જાય તો કેટલા વધશે તો કે શૂન્ય બરાબર તો આંબા ઉપર કેટલી કેરીઓ રહી તો કે 5 કેરીઓ બાકી રહી બરાબર 32 કેરી હતી એમાંથી 27 કેરી ખરી પડી તો કેટલી કેરી રહી તો 5 કેરીઓ બાકી રહી હવે એના પછી ત્રીજા દાખલામાં તમને કહેવામાં આવ્યું છે કે પિંકી પાસે 81 મોતી હતા એમાંથી એને 65 મોતી છે એ પિનલ ને આપ્યા તો હવે પિનલ પાસે કેટલા મોતી હતા કેટલા મોતી રહ્યા હું હવે એને પિંકી પાસે તો 81 મોતી હતા એમાંથી એને 65 મોતી પિનલ ને આપ્યા બરાબર તો પિનલ પાસે કેટલા મોતી રહ્યા તો જે પિંકી આપ્યા હોય એ જ મોતી હોય ને એની પાસે બીજા કોઈ મોતી તો હતા નહીં તો પિનલ પાસે કેટલા મોતી રહે તો આમાં કઈ સરવાળો પણ નથી કરવાનો બાદબાકી પણ નથી કરવાની આપણે તો પિનલ પાસે કેટલા મોતી છે એ જ શોધવાના આપણે પિંકી પાસે કેટલા મોતી રહે એમ નથી કીધું તો આપણે બાદબાકી કરવી પડે પણ આમાં તો આપણને શું કીધું છે પિનલ પાસે કેટલા મોતી રહ્યા ખાસ રકમ વાંચવાની કે આમાં કીધું છે શું આપણને બરોબર 81 મોતી હતા એમાંથી એને 65 મોતી છે પિનલ ને આપ્યા અને આપણને પૂછ્યું છે પિનલ પાસે કેટલા મોતી રહ્યા તો પિનલ ને જે પિંકી આપ્યા 65 મોતી એ જ રહ્યા ને બરોબર એની પાસે બીજા મોતી તો હતા નહીં તો આપણે સરવાળો કરવો પડે અથવા પિંકીની પાસે કેટલા મોતી રહી એમ આપણને નથી કીધું એ તો આપણે બાદબાકી કરવી પડે પણ આમાં તો આપણને પિનલ પાસે કેટલા મોતી રહ્યા એમ કીધું છે તો પિનલ ને જે 65 મોતી આપ્યા એ જ રહે તો આપણે શું લખીશું પિનલ પાસે કેટલા મોતી હોય તો 65 બરાબર તો જવાબમાં આપણે લખીશું 65 બરાબર ચાલો હવે એના પછી છે ચોથો દાખલો કે એક ટોપલીમાં 31 ગાજર હતા એમાંથી 25 ગાજર સોનું સસલાને ખવડાવી દીધા તો ટોપલીમાં કેટલા ગાજર બાકી રહ્યા બરોબર તો કેટલા ગાજર હતા તો કે 31 હતા એમાંથી 25 ગાજર સસલાને ખવડાવી દીધા તો 31 ગાજર હતા અને 25 ગાજર સસલાને ખવડાવ્યા તો કેટલા ગાજર બાકી રહ્યા તો આપણે શું કરવાનું હવે બાદબાકી બરોબર તો આપણે 31 માંથી 25 બાદ કરવા માટે એકમની સંખ્યાની બાદબાકી કરી તો 1 માંથી 5 બાદ થશે નહીં થાય તો આપણે અહીંથી શું લેશું દશક લેશું તો 3 ની બદલે અહીંયા કેટલા દશક થઈ જશે 2 અને અહીંયા આપણે શું લખીશું 10 બરાબર હવે 10 ને 1 કેટલા થશે તો 2 નો સરવાળો કરી તો 11 હવે 11 માંથી કેટલા બાદ કરવાના 5 તો 11 માંથી 5 બાદ કરી તો કેટલા વધશે તો આપણે પહેલા 11 લીટા કરી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 હવે એમાંથી કેટલા કાઢવાના 5 તો 1 2 3 4 ને 5 કાઢ્યા તો કેટલા વધ્યા 1 2 3 4 5 ને 6 વધ્યા અહીંયા 6 મૂકીશું હવે અહીંયા કેટલા થઈ ગયા 2 હવે 2 માંથી 2 જશે તો કેટલા વધશે તો 0 બરાબર તો 6 ગાજર ટોપલીમાં બાકી રહેશે બરાબર હવે પાંચમો દાખલો છે કે એક પતંગવાળાએ 3 પતંગમાંથી 34 પતંગ વેચી નાખ્યા તો તેની પાસે કેટલા પતંગ બાકી રહ્યા બરાબર એની પાસે પતંગ કેટલા હતા તો કે 3 હવે એમાંથી એને કેટલી પતંગ વેચી નાખી તો કે 34 તો એની પાસે જે આપણે આ બેની બાદબાકી કરીશું 3માંથી 34 પતંગ વેચી નાખીએ બાદ કરીશું તો એની પાસે જે પતંગ બાકી રહી એ આપણને મળશે બરાબર તો 3માંથી 34 બાદ કરવા માટે આપણે પહેલા એકમના અંકની બાદબાકી કરીએ તો અહીંયા 3માંથી 4 બાદ નહીં થાય એટલે અહીંયાથી આપણે દશક લેશું તો 9 ની બદલે કેટલા થઈ જશે 8 હવે અહીંયા 3 છે એની ઉપર આપણે દશક લખીશું તો 10 ને 3 કેટલા થઈ જશે 13 હવે 13 માંથી કેટલા બાદ કરવાના 4 તો આપણે કેટલા લીટા કરીશું 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને
સમજીને તમારે લખવાના રહેશે. બરાબર, ચાલો બાળકો જય શ્રી કૃષ્ણ.